ભુજ ઉમેદ ભુવન ખાતે નવા 4 રૂમોનું લોકાર્પણ કરવામાં આવ્યું. કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજ ખાતે ઉમેદ ભુવન સર્કિટ હાઉસ ખાતે 1,67,00,000 ખર્ચે નવા અત્યતન 4 રૂમોનું લોકાર્પણ કરવામાં આવ્યું. અત્યારે સર્કિટ હાઉસમાં 4 રૂમો હતા અને નવા 4 રૂમોનો વધારો થતાં કુલ 8 રૂમો થયા છે. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને રાજ્યમંત્રી વાસણભાઈ આહિર રહી લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે ભુજ ધારાસભ્ય, કચ્છ કલેક્ટર, જિલ્લા પંચાયત પ્રમુખ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આજે મારા કચ્છ જિલ્લાના ભુજ ખાતે જિલ્લાના મુખ્ય મથક ખાતે નવા 4 રૂમ સર્કિટ હાઉસમાં બનાવવામાં આવ્યા છે. જે પહેલાં જે 4 રૂમો હતા એ નાના હતા, 250 સ્ક્વેર મીટર, એને બદલે હવે એનાથી ડબલ કરવામાં આવ્યા છે અને 1,67,00,000 રૂપિયાના ખર્ચે આ 4 રૂમનો ખર્ચ કરવામાં આવ્યો છે અને ખૂબ જ ઝડપથી આ 4 રૂમોની સુવિધા મળતા જે રીતે કચ્છ જિલ્લો પ્રવાસન ક્ષેત્રે જે હરણફાળ પ્રગતિ કરી રહ્યું છે એમાં રાજ્ય સરકાર દ્વારા આ રીતે વધુ વધુ સગવડો આપવાને માટેનું રાજ્યના જનપ્રિય મુખ્યમંત્રી આપણા લાડીલા વિજયભાઈ રૂપાણી અને આ વિભાગના મંત્રી હવાલો ધરાવતા નાયબ મુખ્યમંત્રી આદરણીય નીતિનભાઈના નેતૃત્વમાં આવી અનેક સરકારી બિલ્ડિંગો નિર્માણ પામી રહી છે. આવનારા દિવસોની અંદર સવિશેષ જિલ્લા કક્ષાએ, તમામ તાલુકા કક્ષાએ પણ આ રીતના વિવિધ સરકારી ઇમારતો ઊભી થાય એ દિશામાં રાજ્ય સરકારે ખૂબ આયોજન કરેલ છે અને એના અનુસંધાને ઘણા લાંબા સમયની ડિમાન્ડ હતી કે ભુજમાં વિશેષ રૂમોની સગવડ થાય, તો આજે એ સપનું કચ્છમાં આવનારા સૌ પ્રવાસીઓનું પૂર્ણ થાય છે એ બાબતે રાજ્ય સરકાર વતીથી હું આ વિસ્તારના માનનીય ધારાસભ્યશ્રી, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, પૂર્વ પ્રમુખશ્રી બધાને હું હૃદયપૂર્વકને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સવિશેષ આનો સારો એક ઉપયોગ થાય અને પ્રવાસીઓ આવીને કચ્છ માટેની એક નવી ઇમેજ, નવી છાપ લઈને જાય એ દિશામાં આપણે સૌ કટિબંધ બનીએ. પુનઃ એકવાર RNB વિભાગને પણ હૃદયપૂર્વકના અભિનંદન આપું છું.